જિલ્લા મથક પાલનપુર ખાતે શહેરના લક્ષ્મણ ટેકરી વિસ્તારમાં આવેલ રેડક્રોસ ભવન ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમજ ગુજરાત રાજ્ય એઇડ્સ કંટ્રોલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર સહિત સમગ્ર જિલ્લામાં એચઆઈવીથી પીડિત અંદાજિત 5000થી વધુ લોકો માટે કામ કરતા વ્યક્તિઓ તેમજ સંસ્થાઓને વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સમગ્ર જિલ્લામાં કામ કરતા વ્યક્તિઓ અને સંસ્થાના પ્રતિનિધિઓને પ્રમાણપત્ર તેમજ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા સહાય અધિકારી ડોક્ટર ચંદ્રાબેન અખાણી, પાલનપુર સહાયના જાણીતા તબીબ ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા, ડોક્ટર ગીરધર પટેલ, નરેશભાઈ સોની સહિત સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સ્ટેટ ગુજરાત અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બનાસકાંઠા અને એઇડ્સ કંટ્રોલ સોસાયટી ગુજરાતના માધ્યમ દ્વારા એઇડ્સ દિન નિમિત્તે એઇડ્સ માટે કામ કરતી સંસ્થાઓ અને એમના પ્રતિનિધિઓનો સન્માનવાનો કાર્યક્રમ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બનાસકાંઠાના માધ્યમ દ્વારા આજે કરવામાં આવ્યો છે. એ નિમિત્તે ગુજરાત સરકારના એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓને અહીં સન્માનવામાં આવ્યા છે. આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બનાસકાંઠાના દ્વારા આ પ્રતિનિધિઓને સન્માન કરતો આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. મિત્રો, વડીલો, એઇડ્સ એક સમાજનો એક દુઃખદાયક રોગ હતો. એ આજે વિવિધ સંસ્થાઓના માધ્યમ દ્વારા જે સમાજમાં જાગૃતતાનું કામ કર્યું છે એના કારણે આજે એઇડ્સને લોકો અને દર્દીઓ સ્વીકારીને સમાજમાં સ્વમાનભેર જીવતા જીવન ગુજારી રહ્યા છે એનો અમને આનંદ છે. આજે બનાસકાંઠાની વિવિધ સંસ્થાઓમાં એનપી પ્લસ હોય, લાયન્સ ક્લબ હોય, રોટરી ક્લબ હોય કે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી હોય કે એઇડ્સ કંટ્રોલ સોસાયટીના માધ્યમ દ્વારા વિવિધ સંસ્થાઓ કામ કરી રહી છે એ તમામ સંસ્થાઓને અભિનંદન આપી અને સન્માન તો આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું.